મારા કિચનમાં તમારું ઘણો સ્વાગત છે અને આજે તમે મારા કિચનમાં આવ્યા છો તો હું તમારી સાથે શેર કરીશ ડુંગળીનું શાક બનાવવાની રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીં લીધી છે 250 ગ્રામ ડુંગળી અને તેને સરસ રીતે છોલી અને આ રીતે લાંબી-લાંબી સમારી લીધી છે 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લેવાનું છે 1/2 ટીસ્પૂન જીરું વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન સુખી મેથીના દાણા પરંતુ તે ઓપ્શનલ છે થોડી હિંગ હાફ ટી સ્પૂન લાલ મરચું વન ફોર્થ ટી સ્પૂન હળદર વન ટીસ્પૂન ધાણાજીરું પાંચથી સાત પત્તા આપણે લીમડાના લેવાના છે અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને શાકને ગાર્નિશ કરવા માટે આપણે થોડી કોથમીરની જરૂર પડશે અને બધી જ વસ્તુ રેડી છે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ અને તેના માટે આપણે સૌથી પહેલાં લઈશું દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ અને તેલ જ્યારે સરસ રીતે ગરમ થઈ જાય તે પછી આપણે તેમાં નાખીશું જીરું સૂકી મેથીના દાણા તમને પસંદ હોય તો જ તમે તેનો ઉપયોગ કરી શકો છો હિંગ મીઠો લીમડો થોડું હલાવી લઈએ અને હવે આપણે તેમાં નાખીશું ડુંગળી બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને આજે આપણે ડુંગળીનું કોરું શાક બનાવી રહ્યા છીએ અને ડુંગળીને ચડવામાં બહુ જ થોડો સમય લાગતો હોય છે એટલે આપણે આ શાકને મીડિયમ ગેસ પર લગભગ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહીશું અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે અને હવે લગભગ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણે ગેસને ધીમો કરી લઈએ અને બાકીના જે મસાલા છે તે મેળવી લઈએ હળદર મરચું ધાણાજીરું મીઠું થોડી ફ્રેશ કોથમીર અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ રીતે મિક્સ કર્યા પછી લગભગ એક મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું અને હવે લગભગ એક મિનિટ થઈ ગઈ છે અને શાક પણ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને શાકને આપણે એક સર્વિંગ વોલમાં નીકાળી લઈશું આટલું શાક બનતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય થયો છે થોડી ફ્રેશ કોથમીર ઉમેરી લઈએ અને હવે આપણું શાક પીરસવા માટે બિલકુલ તૈયાર છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી સ્ટે હેલ્ધી